नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपनું स्वागत છે અને હું છું પરેશ। मित्रों खास करीने आज આપણે જે ખેડૂત પુત્રની મુલાકાત લીધી છે તે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ગીર ખોરાસા ગામમાં છે, એટલે કે મારા જ વતનમાં, અને જેમનું નામ છે પાર્થ કુમાર રમેશભાઈ કગથરા, જેમની વાડીની અંદર આપણે મુલાકાત લીધી છે। પણ આ વાડીની ખાસિયત એ છે કે આ વાડીની અંદર જે મગફળી વાવેલી છે તે 100% ઓર્ગેનિક છે। कोई प्रकार ना केमिकल के जंतुनाशक पेस्टिसाइड दवा नो उपयोग नथी करेलो के नथी कोई रासायनिक खातर नो उपयोग करेलो। ते गीर गाय ना पण शौकीन छे, आपणे आ गीर गाय पण तमने हमणा बतावीश। पण खास आपणे आजे आ वाड़ी नी अंदर जाणवानुं छे के कई कई वस्तु ओर्गेनिक मां वापरे छे, जीरो बजेट खेती करे छे, 1 रूपियानो पण दवा के रासायनिक खातर नो खर्च नथी करता अने खेती करे छे। आ खेती नी अंदर कई कई समस्या आवे छे अने सामे उत्पादन केटलुं मळे छे, आ तमाम प्रकार नी वात छे ए आपणे पार्थ भाई पासेथी जाणवानी छे। पर खास आज आ पार्थ भाई नी वाड़ी आवेलो एटले एनी जे गीर गाय छे ते मने बहु खूब गमी, अने गीर गाय छे ए मारी इच्छा थई के तमने पण बताऊ के केवी गीर गाय छे ए पार्थ भाईए पाड़ेली छे। આવી ગાય ઘણી ગીર ગાયો આપણે જોતા હોય, પણ આવી ગાય ક્યારેક જ આપણે જોવા મળે છે। એ બહુ મસ્ત ગાય છે અને ગાય મારતી પણ નથી, બહુ સારી ગાય છે। સાથે આ ગાયની વાછડી છે પણ બહુ ગમે, આ ગાય કરતા પણ આ વાછડી છે મોટી થઈને એક સારી એવી ગાય બનશે। બહુ મસ્ત વાછડી છે અને આ પણ એક સારી એવી ગીર ગાય બનશે। આના કાન પર તમે જોઈ શકો છો, આ ગીર ગાયની ગીર ગાયના લક્ષણ છે, ગીર ગાયના કાન છે એ આ ટાઈપના બહુ મોટા હોય છે, સાથે એનું આ મોઢું છે આ ટાઈપનું હોય છે। જોકે વાછડી છે થોડુંક અજાણ્યું લાગે એટલે આવું કરે છે, પણ આ ટાઈપની ગીર ગાય હોય છે ને આને ઓરિજિનલ ગીર ગાય કહેવાય છે। પાર્થભાઈ, તમે જે ગાય આધારિત ખેતી કરો છો, તમારી પાસે ગીર ગાય છે એ પણ આપણે સારી જોઈએ, પણ ખાસ હવે મારે તમારી પાસેથી જાણવું છે ને, આપણે દરેક ખેડૂત મિત્રોને એક માહિતી આપવી છે કે તમે જે આ ઓર્ગેનિક મગફળી કરી લઈ છે આની અંદર તમારા કઈ મગફળી છે? આ છે 22 નંબર, બરાબર। હવે આ જ્યારે તમે વાવેલી છે ત્યારે જે આપણે બિયારણ હોય એની અંદર જે કેમિકલના જે પટ આપી એની જગ્યાએ તમે આની અંદર શેનો પટ આપ્યો? બીજામૃતનો પટ છે તમે યોગ્ય આપ્યો છે, એ જ રીતે આપવાનું। અમે પણ યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો બનાવેલા છે અને હજી પણ જે લોકોને બીજામૃત વિશે ખબર નહીં હોય એને અમે વિડીયો બનાવીને માહિતી આપશું કે બીજામૃત કેમ બનાવું। હવે બીજામૃતનો તમે પટ આપી દીધો, ત્યારબાદ આની અંદર કોઈ ફૂગનો પ્રોબ્લેમ આવે? કોઈ જાતનો કાંઈ નથી, કદાચ ફૂગ આવે એવું સમજી લો, કદાચ તમારી મગફળીની અંદર ફૂગ જોવા મળી તો તમે શું કરો? ખાટી છાશ ને ગૌમૂત્ર, ખાટી છાશ અને ગૌમૂત્ર, હવે એ તમે પંપમાં નાખીને છાંટો તો ત્યારે છાશ છે એક પંપમાં કેટલી નાખો છો? 1.5 લિટર અને ગૌમૂત્ર લિટર, 1 લિટર ગૌમૂત્ર અને 1.5 લિટર છાશ, એટલે છાશ ખાટી હોય કેટલા દિવસ જૂની હોય? તો જેમ જૂની એમ વધારે સારું, 20 દિવસ નહીં વધારે, 2 મહિના 3 મહિના, બરાબર। એટલે એ તમે બધું સ્ટોર કરતા હશે ને? હા, એટલે ખાસ દરેક ખેડૂત મિત્રો જે લોકો છાશ છાંટવાની હોય એ લોકો એ જૂની છાશનો એ સ્ટોક કરવો પડે, બરાબર। હવે ત્યારબાદ આ તમારો જે ફૂગનો પ્રશ્ન છે એ સોલ્વ થાય, તમે ખાટી છાશ અને ગૌમૂત્ર છાંટો એનાથી તમારે એક રિઝલ્ટ મળી જાય, અથવા તો તમે ટ્રાયકોડરમાં પણ ક્યારેક યુઝ કરો। હા, કેમ કે ઓર્ગેનિક કરતા હોય તો ટ્રાયકોડરમાં છે પણ જૈવિક બેક્ટેરિયા તમે યુઝ કરી શકો તો એ ફૂગનો પ્રશ્ન સોલ્વ થઈ જાય। પછી જ્યારે પણ તમારે કોઈ જીવાત આવે, જેમ કે લીલી પોપટી છે, મોલો મચ્છી આવતી હોય મગફળીની અંદર, અથવા તો કોઈ પ્રકારની લીલી કે લશ્કરી કોઈ ઈયળ આવે, તો તમે શું કરો? 10 પરણી અર્ક, 10 પરણી અર્ક એ તમે જાતે જ બનાવો છો? ક્યાં બનાવો છો? કાંઈ બેરો, તો આપણે ખેડૂત મિત્રોને પણ એ બતાવશું કે આ 10 પરણી અર્ક છે કઈ રીતે બનાવે છે તમે। અને ખાતરની મારે એક થોડીક વાત કરવી છે, ખાતરની અંદર તમે શું કરો છો? ઘનજીવામૃત એ પણ તમે પોતે બનાવો છો અથવા તો પ્રવાહીમાં પણ જીવામૃત બનાવતા હશે ને? નહીં, અમે તો આ પ્રવાહીનું જ ઘનજીવામૃત, બરાબર, એ અત્યારે હાજર છે। તો આપણે દરેક ખેડૂત મિત્રોને પહેલાં બતાવી દઈએ જીવામૃત બતાવી દઈએ, ત્યારબાદ આપણે જે 10 પરણી અર્ક તમે બનાવેલો છે ત્યાં જીવાત મારો એ પણ બતાવી દઈએ, થિયરી પણ બતાવશું કે કેવી રીતે તમે બનાવો છો, સાથે એ બધું બતાવ્યા બાદ આપણે મગફળી પણ બતાવી છે ને, આ મગફળીમાં તમે કેટલું ઉત્પાદન લ્યો છો એ પણ મારે થોડીક માહિતી જાણવી છે ને, લોકોને બતાવવું છે। પણ આવો પહેલાં આપણે 10 પરણી અર્ક જોઈ લઈએ। બરાબર, આ છે 10 પરણી અર્ક। હવે આ તમે કઈ રીતે બનાવેલ છે 10 પરણી અર્ક?
અડધું બેરલ પાણીનું ભરવાનું બરાબર આ 200 લીટરનું ડ્રમ છે હા 100 લીટર જેટલું તમે પાણી ભરી લીધું પછી પછી માં ગૌમૂત્ર નાખી દેવાનું કેટલું 30 40 લીટર જેટલું બરાબર છાણ નાખી દેવાનું કેટલું 10-15 કિલો 10-15 કિલો ગાયનું છાણ હા પછી એમાં આપણે 10 જાતના પાન નાખ્યા એમાં ક્યાં ક્યાં લીમડો છે આકડો છે ધતુરો છે બરાબર સીતાફળીના પાન છે બરાબર બરાબર પેલા પાન ને ખાંડી લેવાના આ ખાંડી ને પછી એમાં નાખવાના એટલે એનો રસ બરાબર નીકળી જાય અને આપણે વ્યવસ્થિત કામ લાગી શકે ખાંડી ને નાખી દેવા હા અને આ તમારું તૈયાર થાય પછી તમે કેટલા દિવસ આની અંદર પૈડું લેવા દો છો બે મહિના પછી છંટકાવ કરો અને દરરોજ એક મિનિટ કાંટાની ઘડિયાળના કાંટાની જેમ હલાવવાનું હથોડા છે બરાબર પછી જયારે તમારે છંટકાવ કરવાનો થાય ત્યારે તમે એક પંપ ની અંદર કેટલું નાખો છો એક 80 લીટર 80 લીટર એક પંપ માં નાખીને છંટકાવ કરી દો એટલે તમામ પ્રકારની જીવાત મરી જાય બરાબર આ બેરલ માં પાર્થભાઈ શું છે ગૌમૂત્ર એટલે આનો પર તમે સ્ટોક રાખો જ છો તાજું જ ગૌમૂત્ર રોજે રોજ નું તાજું દેશી ગીર ગાય નું ગૌમૂત્ર બહુ સારી વાત માંથી નહીં ભરવાનું અને આ શું છે આ બેરલ ની અંદર એમાં ધન જીવન અચ્છા જીવન જીવાત માટે વાપરો છો ઈ જીવાત આવે તો અને ફૂગ આવે તો તમે છાસ અને ગૌમૂત્ર છાંટો હવે તમે જે આ મગફળી ની અંદર ઓર્ગેનિક ચાલુ કર્યું એટલે તમારે 1 રૂપિયાનો ખર્ચ તો થાય નહીં કેમ કે તમે આ બધી વનસ્પતિ વાવેલી છે એના પાંદ લઈ લ્યો મરચી આપણી વાડીની અંદર હોય આદુ કદાચ બહારથી લઈ આવવું પડે લસણ આપણે ઘરનું હોય છે ગૌમૂત્ર તમે ગાય રાખો છો એટલે તમારે ગૌમૂત્ર ઘરનું છે એટલે ખર્ચ નથી આવતો એટલે એક સારી વાત છે નકર રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વાપરતા હોય તો 4-5 હજાર રૂપિયા જેટલો 1 વીઘાની અંદર ખર્ચ આવે છે પણ મારે એક જાણવું છે કે અન્ય લોકો જે રાસાયણિક દવાથી ખેતી કરે છે મગફળીનું ઉત્પાદન લે છે અને તમે 1 રૂપિયાનો ખર્ચ નથી કરતા ઓર્ગેનિક રીતે કરો છો તો તમારા ઉત્પાદનમાં ને એમના ઉત્પાદનમાં કેટલો ફેર પડે એને ખાંડી છે આપણે 17-18 મણ તો થાય જ એટલે માત્ર 1 કે 2 મણ નો અને કેટલા વર્ષ સુધી એટલો ડિફરન્સ આવે આ મારે 5મું વર્ષ છે માંડવીમાં બરાબર પણ કોરે ખાંડી તો પોતી ગયો તો બરાબર તો એ લોકોની સાથે એટલે 400 કિલો 1 વીઘામાંથી નીકળે એક ખાંડી એટલે ટૂંકમાં કોઈ ઉત્પાદનમાં બહુ લાંબો ડિફરન્સ આવતો નથી બરાબર ને અને કદાચ આવતો હોય તો જેટલું ડિફરન્સ આવ્યો હોય એની સામે એટલું આપણે ખર્ચ બચી ગયો હોય ને તમારે દવા ખાતર વગેરે તમારે ખર્ચ બચી ગયો હોય તમારી માંડવીનો ગ્રોથ પણ સારો છે આમ જોઈને લાગતું જ નથી કે આની અંદર તમે કોઈ દવા નથી છાંટેલી કેમ કે આમાં ફૂગ નથી આમાં કોઈ જીવાત નથી અથવા તો આની અંદર કોઈ પ્રકારના બીજા રોગ દેખાતા નથી કેમ કે મગફળી છે એ પણ આપણે ખાસ જોશું અને ખેડૂતોને બતાવી છે મારે બહુ સારી મગફળી છે કેમ કે અન્ય મગફળી કરતા કઈક વધારે એક્સ્ટ્રા મને લાગે છે આમાં તમારા મુંડાનો પ્રશ્ન આવે છે મુંડા નથી આવતા બરાબર કદાચ મુંડા આવે તો તમે શું મેટારિઝમ વાપરો નહીં કોઈ જાતનું કઈ નહીં મુંડા આવતા જ નથી કદાચ તમારે જો મુંડા આવે ને તો તમે મેટારિઝમ નામના બેક્ટેરિયા આવે છે એ પણ તમે આમાં પાણી ભરાણું તેના હિસાબે હા પાણી ભરાણું તો એટલે એટલામાં થોડુંક ખાચો પડી ગયો છે પણ એકંદરે મગફળી સારી છે તમારી મગફળી ખરેખર બહુ સારી છે આ વર્ષની અંદર જેટલી મેં મગફળી જોઈ છે એમાં મને અત્યારે આ મગફળી તમારી સારામાં સારી લાગે છે અને ખાસ કરીને તમે ઓર્ગેનિક મગફળી કરેલી છે આ એક જગ્યાએ જે પાણી ભરાવાને કારણે થોડુંક ખાચો પડ્યો એ સિવાય તમારું સંપૂર્ણ વાડીની અંદર મગફળી ખૂબ સારી એવી જોવા મળે છે એટલે દરેક ખેડૂતોએ આમાંથી પ્રેરણા લઈ અને ઓર્ગેનિક તરફ વળવું જોઈએ અને અમારું પણ એક આગ્રહ છે રોજે રોજ અમે વિડીયોની અંદર અપીલ કરીએ છીએ કે ઓર્ગેનિક ખેતી તરફ વળો જેથી કરીને આપણે ઓછા ખર્ચની અંદર સારું ઉત્પાદન લઈ શકીએ ખાસ તો પાર્થભાઈ મેં આમાં જોયું પ્રમાણે
જે તમે કોઈ પ્રકારની દવા નથી છાંટેલી, છતાં પણ મૂળથી લઈને કોઈ જાતનું ફૂગ કે બીજો કોઈ રોગ નથી, કોઈ જીવાત નથી આની અંદર. કદાચ જીવાત આવે તો પણ તમે જે 10 પર્ણી અર્ક વાપરો છો એનાથી જીવાત મરી જતી હોય. આપણે ખેડૂત મિત્રોને બતાવી દીધું છે કે 10 પર્ણી અર્ક કઈ રીતે બને. વિશેષ માહિતી માટે હજી પણ 10 પર્ણી અર્ક વિશે હું વિડીયો બનાવીને માહિતી આપીશ, જેથી કરીને અન્ય મિત્રોને ખ્યાલ આવી શકે. પણ મગફળીની અંદર અત્યારે કોઈ પ્રકારનો રોગ નથી ને આ તમારું ઉત્પાદન પણ એક સારું આવશે એવું દેખાય છે, બીજા લોકોની સાથે જ આવી જાય એવું લાગે છે. હવે આ જે તમારું પ્રોડક્શન આવશે એ દર વર્ષે તમે આનું વેચવાનું કઈ રીતના સિસ્ટમ કરો છો? એટલે આ જે મગફળી આવશે એનું તમે તેલ, એટલે આપણે જે આપણા ગામની અંદર ઘાણી કઢાવીએ છીએ આપણે દેશી ભાષામાં કહીએ, તો એને મગફળીને પીલાવી અને તમે ડાયરેક્ટ તેલ કાઢશો. તો જો તમે તેલ કાઢો તો 1 મણ જે 20 કિલો મગફળી હોય એની અંદરથી કેટલા કિલો તેલ નીકળે? 10 × 9 ડબ્બા તેલ નીકળે. 10 × એટલે અંદાજે આપણે કેટલું એમાં કહી શકીએ? 40 કિલો પૂરી આવી જાય કે 38 કિલો આવે? 40. તો ટૂંકમાં એ પણ સાબિત થાય કે ઓર્ગેનિક ખેતી કરવા મગફળીનું વજન વધે છે. તો વજન વધે તો ઉત્પાદનમાં તમે એના કરતા આગળ કહેવાય, પાછળ ના કહેવાય. એટલે તો તમારે વજન વધતો હોય અને તમે 10 × માંથી કેટલા ડબ્બા કીધું, કેટલા કિલો? 9 ડબ્બા. 1 ડબ્બાની અંદર 15 કિલો હોય તો 9 ડબ્બા. હવે આ જે તેલ છે ઓર્ગેનિક તમારી મગફળી છે, એટલે ઓર્ગેનિક જે મગફળીનું તેલ ખાવાવાળો વર્ગ હોય એ લોકોની ડિમાન્ડ હશે. તમે એમાં વેચો કે અમદાવાદ 1 ડબ્બાનો તમારે કેટલા રૂપિયા આવ્યા? 2800 રૂપિયાનો 1 ડબ્બો તમે વેચો છો. બહુ સારી વાત કહેવાય અને દરેક ખેડૂત મિત્રોએ આમાંથી જાણવા જેવું છે. ભાઈએ છે સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી કરેલી છે, ઓર્ગેનિકની અંદર 1 રૂપિયાનો પણ ખર્ચ કર્યા વગર તમે જોયું એ પ્રમાણે 10 પર્ણી અર્ક, જીવામૃત, છાસ, ગૌમૂત્ર આવી વસ્તુનો ઉપયોગ કરી અને મગફળીનું ઓર્ગેનિક ઉત્પાદન કર્યું. એ ઓર્ગેનિક મગફળી છે એને પીલાવી તેલ કાઢી અને એના તેલના ડબ્બા છે અમદાવાદમાં વેચી 2800 રૂપિયાનો ડબ્બો વેચ્યો, એટલે એક સારો ભાવ પણ મળી ગયો છે. એટલે ઇન્કમની દ્રષ્ટિએ જોવા જાવ તો આવી એક બુદ્ધિ મારીને ખેતી કરો તો ઓર્ગેનિકની જે ડિમાન્ડ છે એને કારણે તમારે એક સારો ભાવ પણ મળી જતો હોય. કદાચ તમારે 1 થી 2 મણ ઉત્પાદન ઓછું આવે તેની સામે તમારે ઓર્ગેનિકનો ભાવ વધુ મળી જાય, એટલે સારી વાત છે. એટલે દરેક લોકોએ આમાંથી પ્રેરણા લઈ એક ગાય પાડો અને ગાય આધારિત ખેતી કરો. જે મેં આ બતાવ્યું એ મુજબનું વિડીયોને સમજી અને એ પ્રમાણે તમારે આ વસ્તુનો ઉપયોગ કરવાનો. છતાં પણ ન સમજાય તો જે 10 પર્ણી અર્ક છે, બીજામૃત છે, ખાટી છાસ અને ગૌમૂત્રનો ઉપયોગ છે એના વિશે પણ હજી આવનારા વિડીયોમાં વિશેષ માહિતી આપી દેશું. પણ ખાસ આજે આપણે જે પાર્થભાઈ કગથરાને મળ્યા છે એનો ખૂબ ખૂબ આભાર કે એની આપણે એક નવો રસ્તો બતાવ્યો છે અને જે 5 વર્ષથી આ પ્રકારે ખેતી કરે છે એટલે મને આ ખેતીની પદ્ધતિમાં ખૂબ આનંદ થયો. એટલે પાર્થભાઈ તમે જે કર્યું છે એ ઉમદા કામ છે. હવે તમે કઈ ખેડૂતોને સંદેશ આપવા માંગો છો? આ રીતે કરવું જોઈએ, આ રીતે કરવું જોઈએ અને ઝીરો બજેટની ખેતી કરવી જોઈએ, એટલે ઓછા ખર્ચમાં આપણે સારી આવક કરી શકીએ. કેમ કે અત્યારે ખેડૂતોને ખર્ચ કરે છે, ઉત્પાદન લે છે પણ ભાવ નથી મળતા, બીજો પ્રશ્ન આવે પાક નિષ્ફળ જાય તો વીમો નથી મળતો, એવી પરિસ્થિતિમાં પણ આપણે ટકી રહીએ એવું થઈ જાય અને ખેડૂત છે એ દેવામાં ન ડૂબે. ઝીરો બજેટ કરતા વધારે ઓછું ઉત્પાદન ને વધારે પૈસા કમાય, ઓછું ઉત્પાદનમાં પૈસા વધારે મળે, આપણું ઓર્ગેનિકની ડિમાન્ડ છે એટલે એનો ભાવ વધારે મળે. બહુ સારી વાત છે પાર્થભાઈ, તમે સમય આપ્યો, તમારી વાડીમાં આવીને પણ સારું લાગ્યું. હજી આ વાડીની અંદર પણ નાળિયેરી છે, આંબા છે, આ બધામાં બેસીને પાર્થભાઈની વાડીએ આનંદ કરશું. પણ સાથે દરેક મિત્રોને વિનંતી છે કે આ વિડીયોને અન્ય ગ્રુપમાં પણ શેર કરવો, જેથી કરીને અન્ય ખેડૂત મિત્રોને પણ આવી એક માહિતી મળી શકે અને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરાય. બાકી મળશું એક બીજા વિડીયો સાથે. જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, રજા આપશો. ધન્યવાદ.